नमस्कार विद्यार्थी मित्रों, वंदे मातरम। धोरण 11 कॉमर्स विषय नामना मोटको चैप्टर नंबर 8 खास अवलोकन। विद्यार्थी मित्रों, आजना वीडियो में आपने स्वाध्याय नो प्रश्न 8 अने प्रश्न 9 तेनो आपने अभ्यास करीशुं। सर्वप्रथम आपने स्वाध्याय नो प्रश्न 8 जोई लईए। स्वाध्याय ना प्रश्न 8 नीचेना व्यवहारों ने खास अवलोकन लखो। मित्रों, प्रश्न 8 मां जे आवरण लखवानी छे आपरे ए भूल सुधारणानी आवरण लखवानी छे। अने भूल सुधारणानो नियम एवो छे मित्रो के जो भूल थई होय तो तेनी विरुद्ध અસર આપવી જોઈએ, અને જે સાચું છે એ તેની જગ્યાએ જ લખવાનું રહેશે। આ વસ્તુ તમારે હંસિયામાં લખી કરવાની રહેશે મિત્રો, નોટબુક ની અંદર રસૂલ લખવાનું રહેશે હંસિયામાં તમારે। જો ભૂલ થઈ હોય તો તેની વિરુદ્ધ અસર આપવી પડશે, બરાબર, અને જે સાચું છે તે તેની જગ્યાએ લખવું પડશે। હવે આપણે જોઈશું, આપણે પહેલો વ્યવહાર છે, રેણુકા પાસેથી મરેલ રૂપિયા 700 ની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ વ્યવહારની નોંધ કરવા જઈ રહ્યા છે, તો પહેલો વ્યવહાર અહીં લખીશું, બરાબર। તો ધ્યાનથી જોજો શું કીધું છે, રેણુકા પાસેથી મળેલ રૂપિયા 700, કેટલા રૂપિયા મળ્યા છે રેણુકા પાસેથી, 700 રૂપિયા મળ્યા છે। તો હવે એની આવરણ શું બને મિત્રો, તો 700 રૂપિયા ગંડા પાસે આવશે એટલે રોકડ ખાતે ઉધાર, બરાબર। શું લખાશે, રોકડ ખાતે ઉધાર 700, અને જમા શું થાય, તો મિત્રો રેણુકા પાસેથી 700 રૂપિયા મળ્યા છે એટલે કે રેણુકા આપનાર બને, એટલે જમા શું થશે, આપનાર ખાતે જમા, એટલે કે રેણુકા ખાતે જમા થશે। કેટલા રૂપિયા, તો 700 રૂપિયા જમા થશે, રેણુકા ખાતે જમા થવું જોઈએ, બરાબર ને મિત્રો। અહીંયા રેણુકા ખાતે જમા થવાની જગ્યાએ શું ભૂલ થઈ છે, તો ભૂમિકા ખાતે નોંધ કરેલ છે, એટલે કે રેણુકા ખાતે જમા કરવાની જગ્યાએ તેઓએ ભૂમિકા ખાતે જમા કરેલ છે, એટલે ભૂમિકા ખાતે ભૂલથી લખાઈ ગઈ છે। આ ભૂલ જે જમા કરવામાં કરી છે એને આપણે સુધારવા માટે એની વિરુદ્ધ અસર આપવી પડશે, એટલે કે ભૂલથી ભૂમિકા જમા છે તો આપણે હવે સુધારવા માટે એને ઉધાર લખવું પડશે, એટલે કે વિરુદ્ધ અસર આપવું પડે। તો શું લખીશું આપણે, ભૂમિકા ખાતે ઉધાર 700 રૂપિયા, બરાબર। હવે જમા શું લખશું, નિયમ એવો છે કે જે ભૂલ થઈ હોય તેની વિરુદ્ધ અસર થાય, તો ભૂલ થઈ હતી ભૂમિકા ખાતે લખાઈ ગયું તો એની વિરુદ્ધ અસર આપણે ઉધાર લખી કરી છે। હવે જે સાચું હોય છે, જે સાચે જમા થાય છે એને આપણે જમા લખીશું, તો ખરેખર જમા શું થવું જોઈએ, રેણુકા ખાતે, તો રેણુકા ખાતે આપણે જમા લખી કરશું, તે રેણુકા ખાતે 700 રૂપિયા। આ રીતે પ્રથમ વ્યવહારની નોંધ આ રીતે થશે મિત્રો, ને ભૂલ સુધારણા માટે હંમેશા ભૂલ જે થઈ હોય તેની વિરુદ્ધ અસર આપવું પડશે, આ તમારે ખાસ યાદ રાખવાનું, બરાબર। અને જે સાચું ઉધાર થતું હોય તો ઉધાર લખવાનું, જે સાચું જમા થતું હોય તો એને જમા કરવાનું। બીજો વ્યવહાર, ઉપદેશના અગાઉથી માંડી વારે ગલખરના રૂપિયા 1000 પરત મળે છે, જે ઉપદેશ ખાતે જમા કરે છે। મિત્રો, એ વ્યવહાર શું છે, માત્ર ઉપદેશના અગાઉથી માંડી વારે ગલખરના રૂપિયા 1000 પરત મળે છે, શાના મળે છે, તો 1000 રૂપિયા ગલખરના પરત મળે છે, એટલે ગલખર પરત થઈ કહેવાય। એનો અર્થ એવો થાય કે દંડાકીય એકમ પાસે 1000 રૂપિયા આવે છે, એટલે કે રોકડા આવે છે, એટલે શું થાય, રોકડ ખાતે ઉધાર, બરાબર ને, રોકડ ખાતે ઉધાર, એટલે કે રોકડા આવે છે, પણ શાના આવે છે, ગલખર પરત ના આવે છે, એટલે ગલખર પરત એ દંડાની ઉપજ આવક કહેવાય, માટે આપણે ઉપજ આવક જમા કરીશું, તે ગલખર પરત ખાતે જમા થશે, બરાબર। પરંતુ ભૂલ શું થઈ છે, ત્યારે ધ્યાનથી જો, ગલખરના રૂપિયા 1000 પરત મળેલ છે, જે ઉપદેશ ખાતે જમા કરેલ છે, જમા ક્યાં કર્યા, ગલખર પરતની જગ્યાએ ઉપદેશ ખાતે જમા કરેલ છે, એટલે ભૂલથી ગલખર પરત ખાતે જમા કરવાની જગ્યાએ ઉપદેશ ખાતે જમા કરેલા થઈ છે, બરાબર ને, તો ઉપદેશ ખાતે જમા થયેલ ભૂલ છે, તો આ ભૂલને સુધારવા માટે આપણે એની વિરુદ્ધ અસર આપવી પડશે, એટલે કે ભૂલથી જમા થઈ
खाते उधार कितना रुपया है मित्रों? 1000 रुपया है जो आपने उधार ना खाता में रखे हैं। अब जमा में शू लखवानुं? तो आपणे अगेन नियम कही गया, जे भूल थई होय तेनी विरुद्ध असर आपे अने जे साचे खरेखर जमा थयो होय तेने ते असर आपे। गलथन पर खरेखर जमा थवुं जोईए तो आपणे तेने जमा करीशुं, बराबर? तो लखीशुं अहींया ते गलथन पर खाते जमा 1000 रुपया, बराबर। आ रीते व्यवहारनी नोंध भूल सुधारानी थई शके छे। હવે ત્રીજો વ્યવહાર છે, ધ્યાનથી જોતા રહેજો। ત્રીજા વ્યવહારમાં શું કહેવા માંગે છે મિત્રો? શર્માને ચૂકવેલ રૂપિયા 800 વર્મા ખાતે ઉધાર કરેલ છે। તો પહેલા તો આપણે એ જોવાનું છે કે વ્યવહાર ક્યાં સુધી છે। મિત્રો, શર્માને ચૂકવેલ રૂપિયા 800, એનો મતલબ દંડા દ્વારા શર્માને 800 રૂપિયા ચૂકવવામાં આવ્યા છે, એટલે કે શર્માને ચૂકવવામાં આવ્યા છે, એટલે શર્મા લેનાર બનશે। શર્મા ખાતે ઉધાર થવું જોઈએ, બરાબર ને? શર્મા ખાતે ઉધાર, આ સાચી અસર છે, બરાબર? શર્મા ખાતે ઉધાર થવું જોઈએ, પરંતુ શું ભૂલ થઈ છે વાંચો આગળ। શર્માને ચૂકવેલ રૂપિયા વર્મા ખાતે ઉધાર કરેલ છે, એટલે શર્મા ખાતે ઉધાર કરેલ છે એટલે શું કરી લખ્યું છે? વર્મા ખાતે ઉધાર લખાઈ ગયું છે, એટલે કે આ ભૂલ થઈ ગઈ છે, બરાબર? તો ભૂલથી શર્માની જગ્યાએ વર્મા ખાતે ઉધાર લખી ગયું છે। તો આપણા નિયમ અનુસાર જે ભૂલ થઈ હોય તેની વિરુદ્ધ અસર આપવી, એટલે કે વર્મા ખાતે ઉધાર લખ્યું છે, હવે વર્મા ખાતે આપણે શું કરવાનું? જમા લખી કરવાનું, અને ઉધારમાં શું આવશે જે સાચું છે એ તેની જગ્યાએ લખીએ। તો શર્મા ખાતે ઉધાર લખીશું આપણે, શર્મા ખાતે ઉધાર, તે જે ભૂલ થઈ હોય તે વર્મા ખાતે ઉધાર તેની વિરુદ્ધ અસર, એટલે કે જમા લખીશું, તે વર્મા ફર્નિચર 5800 માં વેચી દેવામાં આવે છે, પરંતુ કઈ રીતે?
કરવામાં આવે છે લોકરેખી વેચાણ કરવામાં આવે છે કારણ કે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું નથી કે પછી ઉધાર વેચવામાં આવ્યું છે એવું પણ કહ્યું નથી માટે લોકરેખી વેચાણ કર્યું છે એવો અર્થ થશે અને લોકરેખી ફર્નિચર વેચવામાં આવે તો તેની નોન આપણે ક્યાં કરીએ છીએ રોકર બેમાં એટલે કે 5800 નો જે ફર્નિચર વેચાય છે અને વ્યવહારની નોન આપણે રોકર બેમાં કરીશું એટલે કે 5800 માં જે વેચાણ થાય છે એની નોન ખાસ આમદમાં થશે નહીં તો ખાસ આમદમાં કઈ નોન થશે ફર્નિચર વેચવાથી જે નુકસાન થાય છે તેની નોન આપણે ખાસ આમદમાં કરવી પડશે બરાબર તો ધ્યાન દીધો શું લખ્યું છે નુકસાન હંમેશા આપણે નિયમ અનુસાર ઉધાર થશે ખર્ચ કે નુકસાન થશે ઉધાર થાય બરાબર ને તો કેવી રીતે નુકસાન થયું છે તે જોઈએ મિત્રો ફર્નિચર વેચાણથી નુકસાન થશે ઉધાર લખીશું અહીંયા ફર્નિચર વેચાણથી થયેલ નુકસાન ખાતે ઉધાર 200 રૂપિયા બરાબર હવે જવાબ શું થશે મિત્રો ધ્યાનથી તમે જોશો તો ખ્યાલ આવશે કે 6000 નું ફર્નિચર 5800 માં વેચ્યું છે પણ 5800 માં વેચવાથી 200 રૂપિયા નું ફર્નિચર નું નુકસાન થાય છે એટલે કે આટલું ફર્નિચર આપણું ઘટી જાય છે બરાબર તો એટલા માટે જો ફર્નિચર આપણું જાય છે માટે જમા કરીશું તે ફર્નિચર ખાતે 200 રૂપિયા બરાબર મિત્રો આ રીતે વ્યવહાર અહીંયા કમ્પ્લીટ થાય છે અને આપણો સ્વાધ્યાયનો પ્રશ્ન આંક પણ અહીંયા કમ્પ્લીટ થાય છે હવે આપણે તમારે બધાએ અહીં ટોટલ કરવાનું રહેશે બરાબર તો ટોટલ આપણે અહીંયા કરીશું બરાબર અહીંયા આપણે કુલ સરવાળો લખીશું કુલ સરવાળો હવે તમારે બધાએ ઉધાર બાજુનો સરવાળો અને જમા બાજુનો સરવાળો કરવાનો રહેશે 701 એટલે કે 1700 ને બીજા 800 એડ કરીશું આપશે એટલે 2500 રૂપિયા થશે 2500 માં 1200 ઉમેરીએ તો 1200 રૂપિયા ઉમેરવાથી 3500 અને 200 એટલે 3900 3900 રૂપિયા અહીંયા ટોટલ થશે બરાબર આ રીતે વ્યવહાર કમ્પ્લીટ થાય છે દાખલો પૂર્ણ થાય છે ક્વેશ્ચન 8 હવે સ્વાધ્યાયનો પ્રશ્ન 9 આપણે જોવા જઈ રહ્યા છીએ જલ્દી જોતા રહેજો બધા હવે આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 9 જોવા જઈ રહ્યા છીએ મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે સ્વાધ્યાયના પ્રશ્ન 9 એ ખાસ આમદોના વર્ગીકરણની અંદર કે જે આગળ નોંધ છે એ આગળ નોંધ અંગેની નોંધ આપણે અહીંયા કરવાની થશે મિત્રો આગળ નોંધ વખતે આપણે જોઈ ગયા હતા કે જે માલના ખાતા હોય કે પછી માલની ખરીદીને લગતા ખર્ચાના ખાતા હોય એ વેપાર ખાતાએ જઈને બંધ કરવાના રહેશે બરાબર ક્યાં બંધ કરવાના છે આપણે માલને લગતા ખાતા કે માલની ખરીદીને લગતા જે ખર્ચ થાય છે તેને લગતા ખાતા વેપાર ખાતે લઈ જઈને બંધ કરવાનું છે બરાબર બીજી વસ્તુ જો ધંધાકીય એકમની અંદર કોઈ ઉપજ થઈ હોય કે પછી ખર્ચ થઈ હોય તો આ જે ઉપજ આવક કે પછી ખર્ચ થયા હોય તો તેવા વ્યવહારોની નોંધ આપણે નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવાના રહેશે આ વસ્તુને તમારે નોટબુકમાં નોંધ કરી લેવી હવે આપણે જોઈશું ખાસ અમલમાં આપણે ક્વેશ્ચન 9 જોઈશું નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખો બરાબર હવે આપણે જોઈ ગયા આગળ તે પ્રમાણે કે માલના ખાતા એટલે કયા ખરીદ ખાતું વેચાણ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ પરત ખાતું આ બધા કયા ખાતા છે મિત્રો માલના ખાતા ખરીદ ખાતું વેચાણ ખાતું ખરીદ પરત ખાતું વેચાણ પરત ખાતું આ માલના ખાતા છે અને આ માલને લગતા ખાતા એ ક્યાં બંધ કરવાના આપણે વેપાર ખાતે લઈ જઈને બંધ કરવાના રહેશે તે ઉપરાંત જો ઉપજ આવક થાય કે ખર્ચ થાય નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરીશું બરાબર અને સાથે આપણે આગળ જોઈ ગયા જો માલની ખરીદી લગતો ખર્ચ એટલો ક્યાં બંધ કરવાનો વેપાર ખાતે લઈ જઈને બરાબર જોઈએ પહેલું છે નીચેના ખાતા બંધ કરવાની નોંધ લખો પહેલું છે વ્યાજ ખર્ચ ખાતું બરાબર વ્યાજ ખર્ચ
मित्रों व्याज एक खर्च छे ने खर्च होवाथी आपणे आ खर्चनुं खातुं क्यां लई जईने बंद करवानुं छे तो नफा नुकसान खाते लई जईने बंद करवानुं रहेशे ते नफा नुकसान खाते खर्च हमेशा उधार थाय बराबर मित्रों एटले नफा नुकसान खाते क्यां लखशुं उधार बाजू खर्च होवाथी नफा नुकसान खाते ने उधार बाजू लखशुं ने नफा नुकसान खाते शुं थशे उधार थशे लखीशुं अहींया नफा नुकसान खाते उधार ते जमा शुं थशे व्याज खर्च खाते 1000 रुपया उधार थशे अने 1000 रुपया जमा थशे बीजुं छे वेचाण परत खातुं मित्रों तमने बधाने खबर छे वेचाण खरीदी खरीद परत वेचाण परत आ मालने लगता खाता छे जेथी मालने लगता खाता आपणे क्यां बंद करवाना वेपार खाते बराबर मित्रों वेचाणनी जमा बाकी होय तो वेचाण परतनी कई बाकी उधार बाकी होय छे बराबर आ वस्तुने याद राखवानी तमारे बताय तो हवे वेचाण परत खातुं आपणे क्यां લઈ જઈને બંધ કરવાનું છે વેપાર ખાતે તો હવે એની નોંધ કઈ રીતે લખાશે મિત્રો વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે આપણે લખવાનું બરાબર લખીશું અહીંયા વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે કેટલા રૂપિયા છે મિત્રો તો 3000 રૂપિયા ઉધાર થશે અને 3000 રૂપિયા જમા થશે બરાબર હવે શા માટે આવું થયું છે એ પણ તમારે વિચારજો માનો કે વેચાણ ખાતું માત્ર શું રહે કેવી નોંધ રહે વેચાણની જમા બાકી છે એટલે કે વેચાણ વેપાર ખાતાની જમા બાજુ લખે વેપાર ખાતાની જમા બાજુ લખીએ એટલે વેપાર ખાતું શું થાય જમા થાય ઓર્ડર શું વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે જમા બરાબર ને આ વેચાણ માટે આવું છે તો વેચાણ પર એ વેચાણમાંથી બહાર થતું હોવાથી આપણે વેપાર ખાતે ઉધાર બાજુ લખીએ બરાબર લખેલ નોંધ થશે આગળ ત્રીજું સેમ વસ્તુ ખરીદ પરત માટે પણ લાગુ પડે છે તો ખરીદી એ ઉધાર બાજુ દર્શાવે છે એટલે ખરીદી એ વેપાર ખાતે ઉધાર બાજુ લખાય એટલે વેપાર ખાતે ઉધાર તે ખરીદ ખાતે જમા આ હોય છે પણ અહીંયા ખરીદ પરત છે ખરીદી માંથી બાદ થશે એટલે આપણે વિરુદ્ધ અસર આપીશું બરાબર શું અસર આપશે અહીંયા ખરીદ પરત ખાતે उधार ते व्यापार खाते बराबर कितना रुपया से 2000 रुपया उधार करसे अने 2000 रुपया जमा करसे अगर ये चौथो चौथो जे मरे ने ब्याज खातु मिटो ब्याज मरे नंदा ने नंदा ने ब्याज मरे ने उपज आवक के भाई उपज आवक के क्या ना कोनो छे अपने क्या बंद करवानो नफा नुकसान खाते लई जईने बंद करवानो नफा नुकसान खाते ની ઉધાર બાજુ આપણે ખર્ચ આનુંડીએ છે ખર્ચ અને નુકસાન ને જમા બાજુ આપણે ઉપજ કે આવક એટલે કે મળેલ વ્યાજ ખાતું એ નફા નુકસાન ખાતે ની જમા બાજુ આપણે નોંધ કરીશું બરાબર એટલે નફા નુકસાન ખાતું જમા થશે તો ઉધાર શું લખવાનો ઉધાર આપણે મળેલ વ્યાજ ખાતે લખીશું મળેલ વ્યાજ ખાતે ઉધાર એ નફા નુકસાન ખાતે કેટલા રૂપિયા છે તો 800 ઉધાર થશે અને 800 જમા હવે આગળ જોઈએ પાછું ધ્યાન દેજો તારે જો બધાઓ બરાબર ત્યારબાદ છે જાહેરાત ખર્ચ ખાતું મિત્રો જાહેરાત ખર્ચ હવે ખર્ચ છે એટલે ખર્ચનું ખાતું બંધ કરવાનું છે ક્યાં નફા નુકસાન ખાતે લઈ જઈને તો હવે ખર્ચ નફા નુકસાન ખાતાની કઈ બાજુ લખવાનું ઉધાર બાજુ જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખીએ છીએ એટલે નફા નુકસાન ખાતું ઉધાર થશે લખીશું અહીંયા નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે કેટલા રૂપિયા છે 1500 રૂપિયા ઉધાર થશે અને 1500 રૂપિયા જમા થશે બરાબર છઠ્ઠું છે પગાર ખાતું મિત્રો પગાર કામદારોને કર્મચારીને ચૂકવવામાં આવે છે કામદાર પગાર એ ખર્ચ છે ધંધાનો એટલે એને પણ નફા નુકસાન ખાતે લઈ જઈને બંધ કરવું પડશે પણ ઉધાર બાજુ લખી દીધી જેમાં ખર્ચ હોવાથી હંમેશા એની બાકી ઉધાર હોય બરાબર ને ખર્ચની બાકી કેવી હોય
रुपया उधार करते, 4000 रुपया जमा करते, साथ मरे डिविडेंड मित्रों आई डिविडेंड मरे से दंडा लेना दंडा की कब जेते ही पर मरे के नहीं उपज आवक क्या भाई उपज आवक अपने नफा नुकसान खाते ले जाने बंद करें सुबह में कई बार जो उधार के जमा उपज आवक अपने जमा बाजू हुआ है सुबह की दर्शा है बराबर में इधर नफा नुकसान है जमा बाजू ने नफा नुकसान खाते जमा है तो उधार सुधर से मरे डिविडेंड खाते उधार ते नफा नुकसान खर्च 700 रुपया उधार थे और 700 रुपया जमा थे आनो खरीद खातो मित्रों खरीद खातो એટલે સાની ખરીદી કરવામાં આવે માલની ખરીદી ને માલની ખરીદી છે ને માલને લગતા ખાતા ને માલને લગતા ખાતા આપણે વેપાર ખાતા લઈ જઈને બંધ કરવાનું છે ને ખરીદી ખાતી ખરીદ ખાતો હંમેશા ઉધાર બાકી દર્શાવે એટલે વેપાર ખાતેની ઉધાર બાજુ લખશું એટલે વેપાર ખાતે ઉધાર થશે તે ખરીદ ખાતે 5000 ઉધાર અને 5000 જમા થશે બાકી કેટલો તમારે બધાએ જાતે લખવાની રહેશે બરાબર અને ફરજિયાત લખવાની રહેશે લાસ્ટ છે હવે વેચાણ થતો મિત્રો વેચાણ કોનું કરવામાં આવે તો માલનું એટલે કે માલનું વેચાણ કરવામાં આવે છે એટલે કે વેચાણ ખાતું એ માલને લગતો ખાતો કહેવાય અને માલને લગતા ખાતા આપણે વેપાર ખાતે લઈ જઈને બંધ કરવાનું છે બરાબર મિત્રો વેચાણનું ખાતું એ કઈ બાકી દર્શાવે જમા બાકી દર્શાવે છે માટે વેપાર ખાતાની જમા બાજુ બંધ થશે કે વેપાર ખાતે જમા બાજુ લખી છે એટલે વેપાર ખાતું જમા થશે તો આપણે ઉધાર શું લખીશું વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે 10000 રૂપિયા ઉધાર થશે અને 10000 રૂપિયા અહીં જમા થશે બરાબર હવે આપણે અહીંયા સરવાળો કરવાનો રહેશે બરાબર આપણે અહીં સરવાળો કરી નાખ્યો હવે લખવાનો અહીંયા કુલ સરવાળો તમારે બધાએ અહીંયા સરવાળો ઉધાર બાજુ અને જમા બાજુ બંને બાજુનો સરવાળો તમારે કરવાનો રહેશે તો સરવાળો તમારે 300 નો તમને ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે 28000 રૂપિયાનો સરવાળો થાય છે તો તમારે લખવું પડશે અહીંયા 28000 રૂપિયા બંને બાજુ લખી કાઢવાનો રહેશે મિત્રો આવા વ્યવહારો કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા